રિજેક્ટ કરવામાં આવ્યા છે ચોક્કસ અત્યારે જે ત્રણ ઉમેદવારો છે તેમાંથી એક ઉમેદવાર આપણી સાથે છે નિકુલસિંહ તુમર આપણી સાથે છે નિકુલસિંહ શું કહેશો જે પ્રમાણેની સમગ્ર પ્રક્રિયા છે અને અત્યારે આ વસ્તુ સામે આવી છે કઈ રીતના આપ જુઓ છો આ વસ્તુ બહુ દુઃખદાયક છે આપ જોઈ શકો છો ત્રેવીસ તારીખે અમારો રિઝલ્ટ હતો ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સવારે ત્રણ વાગે અમારા ઘેર આવે અમારાથી કે ભાઈ આવો આવો છે અને જગદીશભાઈ હારી ગયા કે ટેકનિકલી ફોલ્ટ ટેકનિકલી ફોલ્ટ તમને ત્રણ દિવસ સુધી નહીં ખબર પડ્યું અને ટેકનિકલી ફોલ્ટ થયું તો તમને અમને ત્યાં બોલાવીને અમને દેખાડીને પછી કરવું જોઈએ તો તો તમે કાલે શું કરશો બે મહિના પછી કોઈ એક બીજો લેટર કાઢી દેશો કે આ ભૂલ થઈ ગઈ હતી એટલે તમે બી આવો તો તમે ઇલેક્શન જ બંધ કરાવી દો તમે તમારા ઘેર બેસીને નક્કી કરી લેજો કે ભાઈ આ છે આ વિનર આ લૂઝર આવી જ પરિસ્થિતિ આજે કુબેર નગરમાં જોવા મળી છે ખાસ કરીને વાત કરીએ કે જે પ્રમાણે સમગ્ર જે સવારે વહેલી સવારે ત્રણ વાગે જ્યારે પણ અહીંયા આવ્યા ત્યારે કઈ રીતની સમગ્ર ઘટના બની અને આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો હું આપને કહું છું ને હિટલર સાઈઝ જેવું ત્રણ વાગે આપ કોઈના ઘેર આવો ઉમેદવારોના અને ત્યાં કહો કે ભાઈ આ તમે જીતેલા નથી ત્રણ દિવસ સુધી તમે શું કરતા હતા આટલા મોટા અધિકારી આટલો સ્ટાફ એ ત્રણ દિવસથી એ એમને નહીં ખબર પડી કે આ ગડબડ છે અને ગડબડ છે તો એમનો રાઈટ જ નથી કે એને પાછળ લે એ રાઈટ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અથવા કોઈ બીજા અધિકારીનો છે આ સત્તાનો દુરુપયોગ છે અને આ બહુ દુઃખદી એ વાત છે કે લોકશાહીની હત્યા કરવા માટે બીજેપી તૈયારી કરી રહી છે ચોક્કસ લોકશાહીની હત્યાને સાથે એક વસ્તુ પણ પૂછવા માંગીશ કે જ્યારે પણ કાઉન્ટિંગ હોય છે આરો હોય છે મતગણતરી અધિકારીઓ ત્યાં આગળ હોય છે ત્યારે જે ગણતરી થઈ હતી ત્યારે કઈ રીતની ત્યાં આગળનો માહોલ હતો તમામે તમામ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા ત્યારે શું કહેવામાં આવ્યું હતું ત્યાં આ લોકોએ પોતાની હાર સ્વીકારીને સાઈન કરીને ગયા છે અમને સર્ટિફિકેટ આપ્યું છે જીતવાનું તો પછી એ ગલત હતું કે આ ગલત છે કે કાલે તમે બીજું ના લાવો એની શું ખાતરી આજે તમે ત્રણ દિવસ પહેલાં અમને જીતનો સર્ટિફિકેટ આપ્યું ત્રણ દિવસ પછી બીજું આપ્યું આગળના ત્રણ દિવસ પછી આપ શું ના આપો એની શું ગેરંટી છે એ હું જાણવા માંગુ છું તો ચોક્કસ જે પ્રમાણે વાત કરીએ કે જે સમગ્ર ઘટના છે તે ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય ચોક્કસ હોવો જોઈએ કારણ કે જો ચૂંટણી અધિકારી પણ ત્યાં હોય ચૂંટણી અધિકારીએ સર્ટિફિકેટ રજૂ કરી દીધા હોય સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ તમામને તેની નકલ આપી દેવામાં આવી હોય ત્યારબાદ બે દિવસ બાદ હવે બે થી ત્રણ દિવસ બાદ જ્યારે હવે જાહેર કરવામાં આવે છે કે જે જીતેલો ઉમેદવાર છે તે હવે જીતેલો નથી તેની જગ્યાએ બીજો એક ઉમેદવાર કે જે ભાજપમાં છે તે જીતી ગયો છે તો તે કેટલું યોગ્ય જે પણ સમગ્ર જે ઘટના બની છે તેની પાછળ જવાબદાર અધિકારી કોણ અને જો જવાબદાર અધિકારી હોય તો જવાબદાર અધિકારી સામે લેવાશે કે કેમ તે પ્રશ્ન છે ખાસ કરીને લોકશાહી તંત્ર લોકશાહી દેશ છે અને જ્યારે લોકોએ પોતાના કિંમતી મત આપીને જ્યારે ઉમેદવારને જીત્યા જીતાડ્યા હોય છે ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ કેટલી યોગ્ય ગણવી કેમેરા પર્સન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે On the what? જે રીતના અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો છે કુબેરનગરના ગીતાબા ચાવડા વિજેતા જાહેર કરાયા છે કોંગ્રેસના જગદીશ મોહનની હાર થઈ છે તો નવમા રાઉન્ડના મત ગણવામાં જ આવ્યા ન હતા જેના કારણે ગીતાબેનને હાર બતાવી હતી સમગ્ર મામલે ભાજપે ચૂંટણી કમિશનમાં રજૂઆત કરી હતી ચૂંટણી કમિશન દ્વારા ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાવવામાં આવ્યા છે કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ જે હતી તે તૂટી છે તો જે રીતના સમગ્ર ઘટના બની હતી તેની પાછળ કેવી રીતના કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું ચૂંટણી પંચ આજે શુક્રવારે સાંજે સાડા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર